અમદાવાદની અનેક મોટી મોટી રેસ્ટોરન્ટના જમવામાં જીવાત નીકળવાની ઘટના જાણે સામાન્ય થઈ ગઈ હોય તેવું લાગે છે। શહેરની મોટી બ્રાન્ડ ગણાતા લાપિનોઝના પિઝાનું બોક્સ ખોલતાની સાથે જ 10-15 વંદા નીકળ્યા હતા। આ અંગેનો વિડીયો પણ ઘણો જ વાયરલ થયો છે। લાપિનોઝ જેવી મોટી બ્રાન્ડના પિઝામાંથી જીવાત નીકળતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। લાપિનોઝની એલિસ બ્રિજ બ્રાન્ચમાં કેટલાક યુવાનોએ પિઝાનો ઓર્ડર આપ્યો હતો। ઓર્ડર આવતાની સાથે જ યુવાનોએ જેવું લાપિનોઝનું બોક્સ ખોલ્યું તો તેમાંથી 10-15 નાની જીવતી વંદીઓ નીકળી હતી। આ જોતાની સાથે જ યુવાનો ચોંકી ગયા હતા। આ જોયા બાદ બ્રાન્ચના મેનેજરે કહ્યું કે આની બદલામાં બીજો પિઝા બનાવી આપીએ, પરંતુ આ દ્રશ્ય જોઈને તે બધાએ બીજા પિઝા માટે ના પાડી દીધી હતી। આ ઘટનાને લઈ ખળભળાટ મચી જવા પામ્યો છે। સૌરાષ્ટ્રને મળવા જઈ રહી છે પહેલી વંદે ભારત ટ્રેન। હવે સૌરાષ્ટ્રને અમદાવાદ સાથે જોડતી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ 24 સપ્ટેમ્બરે શરૂ થશે। રેલવે વિભાગે હવે અમદાવાદથી જામનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની જાહેરાત કરી છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડાવીને વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ કરાયું। આ ટ્રેન અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ થઈને જામનગર પહોંચશે અને આ જ રૂટ પર જામનગરથી અમદાવાદ પરત ફરશે। આ ટ્રેન શરૂ થતાં રાજકોટ સહિત વચ્ચે આવતા સ્ટેશનના મુસાફરોના સમયની બચત થશે। 4.5-5 કલાકની અંદર જ મુસાફરો અમદાવાદથી સીધા જ જામનગર પહોંચી શકશે। અમારા માટે ખૂબ આનંદદાયક સમાચાર છે કે અમારા વિરમગામ જેવા પ્લેટફોર્મથી વંદે ભારત ટ્રેન પસાર થશે અને ત્યાં ઊભી રહે છે અને અમારા માટે જામનગર જવા માટે ખૂબ જ ટૂંકા સમયમાં જામનગર પહોંચી શકું એવા પહેલી વાર ફર્સ્ટ ટાઈમ વંદે ભારત ટ્રેન અહીંયા જોઈ છે મેં, જે 24 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થવા જઈ રહી છે, જે ખૂબ જ સારા સમાચાર છે કેમ કે ટૂંક જ સમયમાં અહીંથી સરળ જવું હોય તો ઘણો જ સમય બચશે, તેમજ યુવાઓને પણ ઘણો ફાયદો થશે કારણ કે અપડાઉનમાં બી એમને ટાઈમની ઘણી બચત થશે। ગુજરાતમાં શરૂ થનારી આ ત્રીજી વંદે ભારત ટ્રેન છે। આ અગાઉ ગાંધીનગર, મુંબઈ અને અમદાવાદ, જોધપુર વચ્ચે વંદે ભારત દોડી રહી છે। જો કે સૌરાષ્ટ્રના મુસાફરોને આ વંદે ભારત ટ્રેનથી ખૂબ જ મોટો ફાયદો થઈ શકશે। ગુજરાતીઓ માટે ફરી એકવાર વરસાદની મોટી આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 25 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। રાજ્યમાં 4 દિવસ છૂટોછવાયો હળવો વરસાદ રહેશે। 5મા દિવસથી વરસાદ પડવાની શક્યતા વધી જશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ થઈ શકે છે। 4થા દિવસથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતા છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 5મા-6ઠા દિવસથી વરસાદ વધવાની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે, એટલે કે આગામી 25મી સપ્ટેમ્બર બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી સંપૂર્ણ સંભાવનાઓ છે। 25મી સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। આ સાથે જ 26 અને 27 સપ્ટેમ્બરે ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે। 25મી સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર ઓછું હશે, જે બાદ વરસાદનું જોર વધી શકે છે। ગુજરાત રિજન કે આજ ઓર કલ કુછ જિલો મેં ભારી બારિશ હોને કી સંભાવના હૈ, વો જિલે હૈ આપકે સોલત, ડાંગ, નવસારી, વલસાડ, યે ઓર ઉસકે બાદ વડોદરા, બનાસકાંઠા, દાહોદ ઓર પંચમહલ, જહાં પે આજ ઓર કલ હેવી રેનફોલ હોને કે ચાન્સેસ હૈ, વો આઇસોલેટેડ પ્લેસિસ મેં, ઓર ફિર ઉસકે બાદ ધીરે ધીરે બારિશ મતલબ કમ હોતી જાયેગી। भारी बारिश आपके जो आज हो गए वो जिले हैं सूरत है, डोंग है, नवसारी है और वलसाड़ है, और कल जहाँ पे बारिश होगी, भारी बारिश होगी, वो है बड़ोदरा, पंचमहल, दाहोद, बनासकांठा और सावरकांठा। एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है साउथ पाकिस्तान और जॉनी कच्छ एरिया में, और जो ट्रक है वो एक्सटेंडेड करेगी। યુવકે જીવનું જોખમ ખેડ્યું અને 5 જિંદગીને મુસીબતમાં ધકેલી। હરસોલમાં આવેલી મેશ્વો નદી પરના કોઝવે પર પાણીનો વહેણ હોવા છતાં યુવકે કાર લઈને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કર્યો। પાણીનો પ્રવાહ એટલો ભયાવહ હતો કે કારમાં બેસેલા 5 લોકો સાથે કારને તાણીને લઈ ગયો। કાર ચાલકની બેદરકારી 5 લોકોના જીવની દુશ્મન બની ગઈ હોત, પરંતુ કારમાં બેસેલા લોકોએ નદીમાં કાર તણાતા જ બૂમાબૂમ કરી મૂકી। સ્થાનિકોએ બૂમો સાંભળતા તરત જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા। બાદમાં જેસીબીની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। માંડ માંડ કારને નદીના પ્રવાહમાંથી બહાર કાઢતા 5 લોકોનો આબાદ બચાવ થયો।